गुड मॉर्निंग बालको, जय श्री कृष्ण। करण मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत है। धोरण छे 8, विषय छे कंप्यूटर। विषयांश शुं छे? तो के HTML ना उपयोग थी आपणे शुं बनाववानुं छे, वेब पेज बनाववानुं छे। तो जो बालको, ग्यारह वीडियो में आपणे शुं जोयुं हतुं? तो के HTML ना उपयोग थी जे वेब पेज बने छे ते कई रीतना बनाववानुं होय छे? तो के साधो एडिटर नोटपेड, पछी तेने सेव करवानुं छे। .html एक्सटेंशन આપીને ફાઇલ સેવ કરવાની, પછી ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવાનું છે। શું ખોલવાનું છે? ઇન્ટરનેટ બ્રાઉઝર। બ્રાઉઝરમાં તમે જે આપની ફાઇલ સેવ કરી છે તે ફાઇલ ઓપન કરી અને બ્રાઉઝ આપવાનું છે। એટલે શું થશે? તો કે html ના ઉપયોગથી આપણે જે વેબ પેજ બનાવીએ છીએ તેમાં દેખાય છે। તો હવે શું જોવાનું છે? તો કે હેડર્સ, કોઈ પણ વસ્તુનું હેડર્સ। હેડ એટલે મથાળું, હેડ એટલે મથાળું। તો આપણે ઉપર જે html નું જે આપણે વેબ પેજ બનાવે છે તેની અંદર શું બનાવવાનું છે? તો કે હેડ એટલે મથાળું બનાવવા માટેનું આ જે કોડિંગ છે તે કરવું પડે છે। હેડિંગ માટે html માં 6 પ્રકારના ટેગ્સ આપવામાં આવ્યા છે। કેટલા પ્રકારના ટેગ આપવામાં આવ્યા છે html માં મથાળું એટલે કે હેડિંગ બનાવવા માટે? તો કે 6 પ્રકારના ટેગ આપવામાં આવ્યા છે। તો કયા કયા ટેગ્સ હશે? તો h1, h2, h3, h4, h5 અને h6। આ જે 6 પ્રકારના ટેગ્સ છે તે html માં હેડિંગ બનાવવા માટે આપવામાં આવ્યા છે। તેમાં h1 જે છે એ સૌથી મોટી સાઇઝ દર્શાવે છે। કેવી સાઇઝ દર્શાવે છે? તો કે h1 એ સૌથી મોટી સાઇઝ દર્શાવે છે અને h6 એ સૌથી નાની સાઇઝ દર્શાવે છે। h1 સૌથી મોટી સાઇઝ દર્શાવે છે શાની? તો કે html માં જે આપણે લખાણ કરીએ છીએ તેના ફોન્ટની સૌથી મોટી સાઇઝ h1 દર્શાવે છે અને તે ફોન્ટની સૌથી નાની સાઇઝ h6 દર્શાવે છે। હવે એના માટે જે કોડિંગ છે તે જોઈએ। તો સૌપ્રથમ html સામાન્ય રીતે એંગ્યુલર બ્રેકેટ્સ ની અંદર html, એંગ્યુલર બ્રેકેટ માં હેડ, ટાઇટલ, લર્નિંગ html, પછી તો કે સ્લેશ ટાઇટલ, એંગ્યુલર બ્રેકેટ ની અંદર સ્લેશ, પછી ટાઇટલ, સ્લેશ હેડ, બોડી, h1 માય નેમ, પછી સ્લેશ h1। h1 છે એટલે કેટલી સાઇઝ આવશે? તો કે માય નેમ જે લખ્યું છે એમાં ફોન્ટ ની સૌથી મોટી સાઇઝ આવી જશે। પછી હેલો માય નેમ ઇઝ હેડ, પછી છે સ્લેશ બોડી અને સ્લેશ html, સ્લેશ html હેડ, ટાઇટલ, સ્લેશ હેડ, બોડી, h1, માય નેમ ઇઝ હેડ, બોડી અને html, ક્યાં આવે? સ્લેશ વાળા। આ રીતનું તમે જો આખું કોડિંગ કરશો તો એ પ્રમાણે વેબ પેજમાં જે ફેરફાર છે તે આપણને દેખાશે। h1 છે, h1 ની બદલે h2 લેશો, શું લેવાનું? h1 ની બદલે h2 લેશો। આ જે h1 કરતા નાની સાઇઝ ના ફોન્ટ આવશે, પછી h3 માં એનાથી નાની સાઇઝ ના આવશે, તેવી જ રીતના h6 માં સૌથી નાની સાઇઝ ના ફોન્ટ દર્શાવે છે। આ શું હતું? તો કે આ હતું હેડર્સ। હવે શું જોવાનું છે? હોરિઝોન્ટલ રૂલ્સ। હોરિઝોન્ટલ રૂલ્સ, હોરિઝોન્ટલ રૂલ્સ એટલે શું થાય છે? તો કે હોરિઝોન્ટલ રૂલ્સ એટલે આપણે જે હેડિંગ લખ્યું છે તે પછી આપણે શું કરવું છે? તો કે પહેલા નીચે આડી લાઈન કરવી છે। તો શેના દ્વારા થાય છે? તો કે હોરિઝોન્ટલ રૂલ્સ એટલે આડી લાઈન। કઈ રીતના થાય છે જોઈએ। હોરિઝોન્ટલ રૂલ્સ એટલે આડી લાઈન, આ એક સાદી આડી લાઈન છે કે જે વેબ પેજની સ્ક્રીન પર મૂકી શકાય છે। HR એ એક ઇન્ટી ટેગ છે। જો હોરિઝોન્ટલ રૂલ્સ એટલે કે આડી લાઈન, હોરિઝોન્ટલ રૂલ્સ આડી લાઈન એ એવી વેબ પેજની સ્ક્રીન પર એક સાદી લાઈન છે જેને આપણે વેબ પેજની સ્ક્રીન પર મૂકી શકીએ છીએ। આડી લાઈન એ એવી સાદી લાઈન છે જેને વેબ પેજની સ્ક્રીન પર આપણે આ જે હેડર્સ લખ્યું છે, જે હેડિંગ લખ્યું છે તેના નીચે લાઈન કરવા માટે જે છે આ કોડિંગનો ઉપયોગ થાય છે। તેમાં પહેલું છે html, એંગ્યુલર બ્રેકેટ્સ ની અંદર હેડ, ટાઇટલ, લર્નિંગ html, પછી સ્લેશ ટાઇટલ, સ્લેશ હેડ, બોડી, h1। આપણે ફોન્ટની સાઇઝ મોટી રાખવી છે તો h1, તેનાથી નાની રાખવી છે તો h2। તમે તમારા હિસાબથી કોઈ પણ ફોન્ટની સાઇઝ h1 h2 ની મદદથી બદલી શકો છો। પછી છે HR એ એક ઇમ્પ્ટી ટેગ છે। કેવો ટેગ છે? ઇમ્પ્ટી ટેગ। ઇમ્પ્ટી ટેગ એટલે શું થાય છે? તો ઇમ્પ્ટી ટેગ એટલે એવો ટેગ કે જેને આપણે પૂર્ણ વિરામ
અને મીન્સ હેર પછી અહીંયા બોડીની શરૂઆત હતી તો બોડીનો અંત એટલે કે સ્લેશ બોડી અને HTML ની શરૂઆત હતી એટલે કે લાસ્ટમાં સ્લેશ HTML તો શું થાય છે હોરિઝોન્ટલ રૂટ્સની મદદથી શું થાય છે તો કે આટી લાઈન આવે છે હોરિઝોન્ટલ રૂટ્સ એટલે કે HR શું થાય છે હોરિઝોન્ટલ રૂટ્સ એટલે કે HR પછી છે લાઈનને કલર આપવા શું આવશે પહેલા શું જોયું હેડિંગ પછી છે હોરિઝોન્ટલ રૂટ્સ એટલે કે આડી લાઈન દોરી આપણે હવે છે એની અંદર કે જે આપણે ટેક્સ્ટ લખીએ છીએ જે ફોન્ટ લખીએ છીએ તેને શું કરવાનું છે તો કે તેને અલગ અલગ કલરમાં ચેન્જ કરવાનું છે શું કરવાનું છે અલગ અલગ કલરમાં ચેન્જ કરવાનું છે તો સામાન્ય રીતે એચઆર ટેગના ઉપયોગથી બ્લેક કલરની લાઈન દર્શાવાય છે આપણે અહીંયા જે હોરિઝોન્ટલ રૂટ્સની આડી લાઈન છે જો એ કેવા કલરની આવશે તો કે એક બ્લેક કલરની આવશે કેવા કલરની આવશે બ્લેક કલરની આવશે પરંતુ આપણે જો કલર એટલે કલર એટ્રીબ્યુટના મદદથી લાઈનનો શું થાય છે તો કે કલર ચેન્જ કરી શકાય છે આપણે કલર એટ્રીબ્યુટના ઉપયોગથી લાઈનનો કલર બદલી શકીએ છીએ તો તેના માટે મેઇન કોડિંગ કરવાનું છે આ કોડિંગ કરવાનું છે તો એન્ગ્યુલર બ્રેકેટ્સની અંદર HTML એન્ગ્યુલર બ્રેકેટ્સની અંદર હેડ ટાઇટલ લર્નિંગ HTML પછી સ્લેશ ટાઇટલ પછી હેડ અહીંયા હેડની શરૂઆત હતી તો અહીંયા હેડનું પૂર્ણ વિરામ એટલે કે સ્લેશ હેડ બોડી HTML H1 શું આવશે H1 માય નેમ પછી આપણે જે તમારું નામ લખવું હોય તો અહીંયા H1 H1 એટલે શું આવશે તો કે હેડર્સ પછી HR HR એટલે હોરિઝોન્ટલ રૂલ્સ હોરિઝોન્ટલ રૂલ કલર કેવો રાખવો છે કે આપણે જે કલર તમને જે કલર ગમતો હોય તે કલર રાખી શકાય છે મેં ત્રણ કલર લીધા છે બ્લુ રેડ અને ગ્રીન જો એક લાઈન દોરશો તો તમારે એક કોડિંગ કરવાનું તમે જેટલી લાઈન દોરશો એ પ્રમાણેની લાઈનના કલર લખવાના રહેશે કઈ રીતના તો કે લાઈનમાં અહીંયા પહેલું છે બ્લુ પાછળ પહેલી લાઈન છે બ્લુ થશે બીજો નામ છે રેડ તો બીજી લાઈન રેડ થશે અને ત્રીજું છે ગ્રીન તો ત્રીજી લાઈન કેવી થશે ગ્રીન જે કલરના નામ આપશો એ પ્રમાણેની તમારી આડી લાઈન જે છે એનો કલર ચેન્જ થાય છે પછી કલર ચેન્જ થઈ ગયા પછી તો કે હેલો માય નેમ ઇઝ હેલ આપણે જે નીચે લખાણ લખતા હતા તે લખાણ ચાલુ રાખવાનું પછી આપણે પૂર્ણ કરવું છે તો પહેલા શું પૂર્ણ થશે તો કે પહેલા જે નીચેની જે વસ્તુ છે જે આપણે પાછળ લખીતી એ વસ્તુ પહેલા પૂર્ણ થશે એટલે કે બોડી અને જે આપણે પહેલા લખીતી એ વસ્તુ છેલ્લે પૂર્ણ થશે એટલે કે HTML તો જોયું બાળકો આ રીતે હેડર્સ હોરિઝોન્ટલ રૂલ્સ અને લાઈનને કલર આપવા બાબતે શું જોયું તો કે આપણે કોડિંગ જોયો હતું તો જો બાળકો હું તમને જે આ હોમવર્કના ફોટા મોકલું હું તમને આ જે હોમવર્કના ફોટા મોકલું તે તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે અને એના જે આ કોડિંગ છે એને શું કરવાના છે પાકા કરવાના છે ચલો બાળકો જય શ્રી કૃષ્ણ